श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। अपने छेल्ला दोढ़ कलाक थी आ मंदिर संबंधी विचारों सांभळी रह्या छे। मंदिर शा माटे थाय छे, मंदिर थी शो लाभ छे, ए बधी वात आपणे सांभळीए छे। अने एमां हमणां ज पूज्य आत्मस्वरूप स्वामीए केटली सुंदर वात करी ने केटला बधाना जीवन परिवर्तन थया छे। केवी केवी जग्याए लोकोना अंतरनी अंदर आ श्रद्धानो दीप प्रगटी उठ्यो छे, ए बधा प्रसंगो आपणे सांभळ्या। योगीजी महाराज आ मंदिरोने ब्रह्म विद्यानी कॉलेज कहता। आपणा जीवननी अंदर आ ब्रह्म विद्या अध्यात्म विद्या एनू सिंचन थाय छे, ए कॉलेजो छे। उपनिषदनी अंदर बे विद्यानी वात करेली छे, विद्या च अविद्या च द्वे विद्ये प्रतिपत्तये। बे विद्या भणवानी छे, विद्या ने अविद्या। अविद्यया मृत्युम तीर्त्वा विद्यया अमृतम अश्नुते। आपणे के विद्या ने अविद्या बे विद्या कई वळी? तो लौकिक कार्यनी अंदर समाजनी अंदर आपणे जे कई आ बधी विद्याओ प्राप्त करीए छीए, कोई संगीत कला शीखे छे, कोई शिल्प कला शीखे छे, आपणे अत्यारना आधुनिक अभ्यासक्रमनी अंदर जे आपणे शीखे छे, कोई आर्ट्स એટલે કલાઓ શીખે છે, તો ક્યાં કોઈ તબીબી મેડિકલ સાયન્સ શીખે છે, કોઈ એન્જિનિયરિંગ શીખે છે, મેનેજમેન્ટની વિદ્યા શીખે છે, આ બધી વિદ્યાઓ શીખીએ છીએ। કોઈ રમતવીર થાય, ખેલાડી સારામાં સારો થાય રમત ગમતની અંદર, એમાં પણ આગળ આવે, તો આ બધી વસ્તુ શીખીએ છીએ। તો એ આ સમાજની અંદર અવિદ્યા મૃત્યુમ તીર્થવા, આ સમાજ આ સંસાર સાગર તમે પાર ઉતરી જાઓ છો, તમારો વ્યવહાર એમાં થઈ જાય છે, પણ એનું જે હાર્દ છે કે તમે આ સમાજની અંદર ગમે તે ક્ષેત્રમાં તમે જીવતા હો, તમે કંઈ પણ પ્રાપ્ત કરશો, પંતરમાં સુખ શાંતિનો અનુભવ નહીં થાય। એ અનુભવ ક્યારે થશે? વિદ્યા અમૃતમ અશ્નુતે, જ્યારે અધ્યાત્મ વિદ્યા તમારા જીવનમાં આવશે, ત્યારે તમે એનાથી શાંતિનો અનુભવ કરશો। જ્યાં સુધી એ વિદ્યા પ્રાપ્ત નથી થઈ, ત્યાં સુધી જગતની અંદર તમે કોઈ પણ વિદ્યા મેળવો, પૈસા મળશે, સંપત્તિ મળશે, સત્તા મળશે, કીર્તિ મળશે, એ બધું તમને મળશે, પણ શાંતિથી એક મેં છેટું જ રહેશે, દૂર જ રહેશો તમે। અંતરમાં શાંતિ ત્યારે જ થાય છે જ્યારે અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત થાય છે, કોઈ પણ ક્ષેત્રમાં તમે હો। અને એ અધ્યાત્મ વિદ્યા એ ભગવાનના આવા એકાંતિક સંત પાસેથી આ મંદિરમાં જવાથી, મંદિરમાં વિશેષતા તો બીએપીએસના મંદિરની વિશેષતા એ છે કે એના જે ચાન્સેલર છે ને, એ ગુણાતીત પુરુષ છે, પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ છે, જે આપણને યથાર્થ રૂપમાં વિદ્યા શીખવી શકે છે, એની પાસેથી આપણે અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરી શકીએ છીએ, એવા પુરુષ આપણને મળ્યા છે, મોટા મોટો લાભ છે। જો એ ન હોય તો શાળા ગમે એટલી તમે સારામાં સારી બાંધો, પણ એમાં શિક્ષક જ ન હોય તો મકાન તમને કંઈ ભણાવી શકતું નથી। પણ એના જે શિક્ષક છે, એના જે આચાર્ય છે, એ આ ગુણાતીત પુરુષ છે, પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ। એના સંબંધે કરીને આપણે આ અધ્યાત્મ વિદ્યા આપણા જીવનમાં આત્મસાત કરવાની છે, નહીં તો એના સિવાય તો નિષ્કુણ સ્વામી
શ્રીજી મહારાજના બહુ મોટા પરમહંસ થઈ ગયા, વૈરાગ્ય મૂર્તિ હતા. એમણે પોતે પોતાના કાવ્યમાં કહ્યું છે, જેમ સો સો શૂન્ય સારા કરે, એક અંક ન કરે જો આગળે, તે સરવાળો સાનો મેલશે, જે કરે છે કાળ પકાગળે. તેમ એક પ્રભુને પરહરી, બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા ફરેલ ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ ખોટ. નિષ્કાણ સ્વામી ગામડાના શેખવાટ નાનું ગામડું, ત્યાંના રહેવાસી સુથાર મિસ્ત્રી, પણ એમણે જે સ્પષ્ટ વાત કરી છે, જેની સમજણ કેટલી સ્પષ્ટ છે, જેમ સો સો શૂન્ય સારા કરે. તમે એક મૂકો, એક ઝીરો, ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો, એક સો, હજાર, પણ સો શૂન્યનો સરવાળો, સો ઝીરોનો સરવાળો કેટલો થશે? ઝીરો જ રહેશે. જેમ સો સો શૂન્ય સારા કરે, એક અંક ન કરે જો આગળ, એની આગળ જો એકડો ન કરવામાં આવે તો શૂન્યની કિંમત તો ઝીરો જ છે, એની કોઈ કિંમત નથી. પણ એ ઝીરોની આગળ એકડો કરી દેવામાં આવે છે તો ઝીરોની કિંમત કેટલી થઈ જાય છે? નવ વત્તા એક બરાબર દસ. એકડો તો એક જ છે, પણ ઝીરોની આગળ છે તો ઝીરોની કિંમત નવ થઈ જાય છે. એકડાની પાછળ બે મીંડા કરો તો સો, એકડાની પાછળ ત્રણ મીંડા કરો તો હજાર, આગળનો એકડો ભૂસી નાખો તો કશું જ નહીં. હતું ત્યાંને ત્યાં ઝીરો થઈને ઊભું રહી ગયું. એમ અહીંયા નિષ્કાણ સ્વામી કહે છે કે તમે બીજી ચતુરાઈ કોટ, આ જગતની અંદર તમે ઘણું બધું શીખશો, ઘણું બધું પામશો, સારામાં સારા વકીલ થશો, સારામાં સારા ડોક્ટર થશો, સારામાં સારા ઉદ્યોગપતિ થશો, એ બધું જ આપણે કરીશું, થઈ શકીએ, એ બધું જ થાય. પણ જો ભગવાનને ભૂલ્યા, ભગવાનના સંતને ભૂલ્યા આપણે, તો દ્રષ્ટાંત શું આપે છે? બહુ સરસ વાત કરે છે. એ તો માથા ફરેલ ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ ખોટ. અહીંથી તમારે આપણે ન્યુઝીલેન્ડ તરફ જવું હોય, આ તો બહુ દેશની વાત કે અહીંયા તમે નજીકમાં બીજું કયું શહેર છે? સિડનીની બાજુમાં મેલબોર્ન છે. જો સચિનભાઈ તરફ કે ભાઈ મેલબોર્ન તરફ યાદ આવી જાય કે મેલબોર્ન નજીકમાં છે, બરોબર. હવે તમારે મેલબોર્ન તરફ જવું છે, કઈ દિશામાં આવે અહીંથી મેલબોર્ન? પૂર્વમાં ને કે સાઉથમાં આવે? સિડનીથી મેલબોર્ન સાઉથમાં છે. તમારે એ તરફ દિશામાં જવું છે. તમે સારામાં સારી ગાડી લઈ લો અને એમાં તમે બેસો અને તમારે જવું છે સાઉથમાં. તમે મોટરવે પકડો, હાઈવે, પણ દિશા કઈ છે તમારી? ઉત્તર દિશા. સિડનીથી ઉત્તરમાં કયું ગામ આવે? હા, બ્રિસ્બેન. હવે તમે સારામાં સારી ગાડીમાં બેઠા છો, એકદમ મોંઘી છે, તમે સવારના પોરમાં વહેલા બેસીને ઉપડો મોટરવે ઉપર, તમારે જવું છે મેલબોર્ન તરફ સાઉથમાં, અને તમે નોર્થમાં ચાલો, તો જેમ જેમ તમે મુસાફરી કરો છો એમ તમે મેલબર્નથી દૂર થતા જાઓ છો, નજીક નથી પહોંચતા. તમે લાગો હું સવારથી નીકળો છું, આ બે કલાકનું ડ્રાઇવિંગ કર્યું, આટલી બધી મેં મહેનત કરીને હજુ મેલબર્ન આવતું કેમ નથી? જેમ જેમ તમે જશો તેમ દૂર દૂર જ થતું જશે. નિષ્કાણ સ્વામીએ લખ્યું છે, એમ એક પ્રભુને પરહરી, ભગવાનને ભૂલીને તમે જેમ જેમ મહેનત કરતા જશો, તમને લાગે કે હું મેળવું છું, મેં મહેનત ખૂબ કરી, મેં આ મહેનત કરી, મેં આ મહેનત કરી, મારો પુરુષાર્થ છે, હું આમ પામી જ શકીશ, પણ નથી પામતા. જેમ જેમ ચાલો છો તેમ તમને ખોટ જાય છે, નફો નહીં. તમે તમારી હકીકતમાં તો મૂડી ગુમાવો છો. જેમ જેમ ચાલો છો તેમ તેમ તમે દૂર ને દૂર થતા જાઓ છો. કોનાથી? સુખ શાંતિથી.
ભગવાનને ભૂલીને તમે ગમે એટલો પુરુષાર્થ કરશો તો જીવનમાં ક્યારેય કશું નહીં પામો. આપણને લાગે જગતની આમ ચકાચોંધ બધું આમ તમે જાગ જમાડ લાગે આ મેળવી લીધું, પણ શું થાય છે? કશું નહીં. લોકો મેળવે છે પણ અંતરમાં શાંતિ નથી રહેતી. એ મૃગજળ જેવું છે. મહંત સ્વામી મહારાજે વાત કરી હતી ને, મૃગજળ તમને દેખાય નજીક, મિરાજ તમને આમ નજીક જ દેખાય, પણ જેમ જેમ તમે ત્યાં જાઓ ને એમ દૂર થતું જાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતને આધારે યોગી બાપા એક બહુ સરસ બોધકથામાં વાત કરે છે. ત્યાં આગળ અમારા સારંગપુરની બાજુમાં ભાલ પ્રદેશ છે, એકદમ સૂકો રણ પ્રદેશ. એમાં પાણીના તળાવ ક્યાંક ક્યાંક હોય ગામડાની બાજુમાં, ત્યાં તમને પીવાનું પાણી મળે, બાકી રસ્તામાં કંઈ ના મળે, એક ઝાડ પણ ના મળે. એમાં એક બ્રાહ્મણ ભૂદેવ, જૂના જમાનામાં નહીં, લગ્નની કંકોત્રી લઈને એક ગામથી બીજે ગામ આપવા માટે જતા હતા. તો સવારના પોરમાં નીકળ્યા હતા. પછી એને એમ હતું કે બપોર થાય ને ત્યારે નાહી ધોઈને પછી ગાયત્રી જપ કરીને પછી આપણે જમશું. આમ ચાલતા જાય, આ ભાલ પ્રદેશ તો લાંબો પહોળો વિસ્તાર, એને કંઈ ગામ દેખાય જ નહીં. ને બપોર થઈ ગઈ, હવે નાહવાનું કે જો નાહવાનું મળે, તળાવ આવે તો નાહીએ તો આમ શાંતિ થાય થોડી. પણ જ્યાં આમ થોડેક દૂર થયો ને જોયું આમ, હો બસ હવે જો પાણી દેખાયું, મોટું આમ સરોવર દેખાયું, મજા આવી ગઈ. ને બ્રાહ્મણના મોઢા પર આનંદ આનંદ છવાઈ ગયો, હા કે વાહ પાણી સામે દેખાયું. એ તો ઉત્સાહમાં આવી ગયા અને ઝડપભેર ચાલવા લાગ્યા. ત્યાં સામેથી એક ભરવાડ આવતો હતો. એ ભરવાડ કે મહારાજ કેમ આનંદમાં છો બહુ? તો કે આનંદમાં કેમ ન હોઈએ કે સવારનો ઘરેથી નીકળ્યો છું, કેમ તળાવ નથી આવતું? કે હવે આમ તળાવ સામે દેખાય છે. તો કે નાસુ દોસુ ને ટીમણ કરીશું. ટીમણ કરવું એટલે ભોજન કરવાની વાત, દેશી શબ્દ છે ટીમણ કરશું. કે નાસુ દોસુ ને ટીમણ કરશું. લો ભરવાડ કે ગોર મહારાજ હૈયું ફોડોમાં, આ દેખાય છે તો ઝાંઝવાના જળ છે, આ હું જોડા પહેરીને હાલ્યો આવું છું, કોરું ધાકોડ છે, કશું જ નથી. આમ ઝાંઝવાના જળ દેખાય કે હમણાં પાણી મળશે, હમણાં પાણી મળશે, પણ દૂર ને દૂર જતું જાય. એમ આપણે જગતની અંદર એમ આપણને લાગે કે હું આમ મેળવી લઉં સત્તા ને આનંદમાં આવી જઉં, હું આમ મેળવી લઉં પૈસો ને આનંદમાં આવી જઉં, હું આમ મેળવી લઉં આવડત ને હું આનંદમાં આવી જઉં, પણ નહીં આવે. જ્યાં સુધી ભગવાન જીવનમાં નહીં આવે ને ત્યાં સુધી એ વસ્તુ જીવનમાં સિદ્ધ થઈ શકતી નથી. એ જીવનમાં જો મોટા મોટી વસ્તુ હોય ને તો એ જ છે, ભગવાનને સંતની પ્રાપ્તિ થવી અને એને મેળવીને એના જીવનમાં એના હાથમાં આપેલ દોરી સોંપી દેવી ને, એ મોટા મોટું લક્ષ્ય છે. નહીં તો દૂર જતું જાય છે. જીવનના સંઘર્ષો, જીવનમાં પ્રશ્નો નહીં આવે એવું નહીં બને, પણ એ બધામાંથી જો આપણને તારવીને પાર ઉતારી દે, એ ભગવાનને એવા ગુણાતીત સંત, એ સિવાય બીજું કોઈ નહીં. ને એટલા જ માટે દરેક જગ્યાએ આપણને શીખવવામાં એ જ આવે છે. સંતો બધા જે ગ્રંથો લખે છે, ભગવાન વેદવ્યાસે પણ પુરાણો લખ્યા, શાસ્ત્રો લખ્યા, એમણે એક જ વાત કરી, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. કે મેં બધા શાસ્ત્રો લખ્યા, રચ્યા, બધું જ કર્યું, પણ એનો એક સાર શું છે, એક સિદ્ધાંત શું છે? ભગવાનનું શરણું સ્વીકારો. ભગવાન વેદ વ્યાસે મહાભારત ગ્રંથની રચના કરી, 100,000 શ્લોક લખ્યા છે એની અંદર, 100,000 શ્લોક લખ્યા. એ શ્લોકનું આખું હાર્દ શું છે એમણે લખ્યું, ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલો પલા શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલા કુલા સુત્તીર્ણા ખલુ પાંડવે રણનદી કૈવર તક કેશવ. આખો સાર આપી દીધો આની અંદર એમણે, કે રણ સંગ્રામ રૂપી નદી છે આખી, જીવન સંગ્રામમાં રણ સંગ્રામ રૂપી નદી છે.
આ પાંડવો સામે નદી કેવી આવીને ઊભી રહી ગઈ? ભીષ્મ દ્રોણ તટા, ભીષ્મ અને દ્રોણ જેના કિનારા છે, બે મહારથીઓ સામે ઊભા છે પાંડવોની સામે. જયદ્રથ જલા, જયદ્રથ નામનો રાજા એનું પ્રવાહ છે. ગાંધાર નીલોપરા, શકુની એમાં મોટા મોટા પથ્થરો છે, શકુની રૂપ કર્ણરૂપી વમળ છે. મગરમચ્છ છે, આ બધી વસ્તુ છે. પાવી નદી છે, પાંડવો પાર કરી ગયા. કેવી રીતે પાર કરી ગયા? સોત્તીર્ણા ખલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ, જો કેશવ પધારી ચુક્યા છે. પાંડવોએ રણ નદી, રણ સંગ્રામ રૂપી નદી પાર કરી ગયા, કારણ કે એમનું જીવન રથ ચલાવનાર કેશવ હતા. આજે પરમપૂજ્ય મોહન સ્વામી મહારાજ કેશવ જીવનદાસજી પોતે પધારી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે સમજવાનું એ જ છે કે વ્યાસજી આપણને સમજાવ્યું કે આપણા જીવન રથની લગામ છે ને આ કેશવ જીવન દાસના હાથમાં સોંપી દેવાની છે. એ જો આપણે સોંપી દઈશું તો આપણો આ રથ છે આ સંગ્રામમાંથી એ પોતે પાર ઉતારી દેશે. તો આવા મોટા ગુણાતીત સંત એનો આપણને સાક્ષાત પ્રાપ્તિ થઈ છે. આ મંદિર એ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે અને એમાં આ ગુણાતીત સંત છે એ જ પોતે મુખ્ય આચાર્ય છે, પ્રાધ્યાપક છે, આપણને બ્રહ્મ વિદ્યા શીખવે છે. એ શીખીશું તો આપણા જીવનમાં એકડું આવશે. તો આપણું જીવન તો મીંડા જેવું છે, એ મીંડાની કિંમત તો જ થશે, બાકી કશી કિંમત રહેવાની નથી. તો આજે એમના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણું જીવન તો શૂન્ય જેવું છે, પણ સ્વામી આપ અમારા જીવન સામે એકડારૂપ બની જશો તો અમારું જીવન પણ કિંમતી અને અમૂલ્ય બની જાય, સુખરૂપ બની જાય, એવા આશીર્વાદ આપણી ઉપર વરસાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની